દાંતીવાડા તાલુકાના ગુંદરી બોર્ડર રાજસ્થાનની બોર્ડર ઉપર આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આરખી દ્વારા આયોજિત કોરોનાના શંકાસ્પદ લાગતા શરદી ખાંસી અને ગળામાં દુખાવો જેવા લક્ષણો ધરાવતા રાજસ્થાન પંજાબ હરિયાણા તરફથી આવતા તમામ મુસાફરોને થર્મલ ગન દ્વારા સ્કેનિંગ કરવામાં આવ્યું હતું. દર્દીને શરદી કે ખાંસી છે તો તેનાથી 1 મીટરથી વધારે અંતર રાખવું જોઈએ, તેનાથી ઇન્ફેક્શન ઓછું લાગે. ગરમ પાણી પીવાનું રાખો, ગરમ પાણીના સાથે મીઠાના કોગળા કરવા, વિટામિન સી વાળો ખોરાક વધુ પ્રમાણમાં લેવો જોઈએ, જેનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. હાલમાં કોરોના વાયરસને લઈને ગુજરાતમાં હાહાકાર મચી રહ્યો છે, ત્યારે આજની વાત કરીએ તો ગુજરાતમાં પણ 5 કેસીસો જે નોંધાયા છે, જેમાં સુરત, વડોદરા, રાજકોટ સહિતના આજ કુલ મળીને 5 કેસો જે કોરોના લઈને નોંધાયા છે. ત્યારે વાત કરીએ દાંતીવાડા તાલુકાનું, જે આરખી આરોગ્ય કેન્દ્ર દ્વારા જે રાજસ્થાનથી જે આવતા યાત્રિકો જે ગાડીઓમાંથી આવતા એમના માટે જે આજે સ્કેનિંગ મશીન જે ગન દ્વારા જે તમામ યાત્રિકો છે એમને ચેક કરી જે શંકાસ્પદ જણાય તેમને સારવાર આપવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી. તો હાલ તો આરખી આરોગ્ય કેન્દ્ર દ્વારા જે રાજસ્થાન સહિત તમામ પ્રકારની બસો ગાડીઓ આવતી હોય તમામ યાત્રિકોને ચેક કરી આ સમગ્ર આરોગ્ય વિભાગ દ્વારા હાલ તો કામગીરી હાથ ધરી દેવામાં આવી છે.